नमस्कार विद्यार्थी मित्रों, सर्वोपरि यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। तो विद्यार्थी मित्रों, धोरण 7 विषय विज्ञान अने टेक्नोलॉजी अने मित्रों चैप्टर नंबर 4 એટલે કે ઉષ્મા અને ભાગ નંબર છે મિત્રો આપણો 2। તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ભાગ 1 ની અંદર ચર્ચા કરી ચૂક્યા કે કયો પદાર્થ ઠંડો છે કે કયો પદાર્થ ગરમ છે અને કયો પદાર્થ કેટલો ગરમ છે કે કેટલો ઠંડો છે અને ત્યાર પછી કે કયો પદાર્થ છે કે કયા પદાર્થ કરતા વધુ ગરમ છે કે ઓછો ઠંડો છે બરાબર છે એના વિશેની માહિતી આપણે અગાઉ ભાગ 1 ની અંદર કરી ચૂક્યા છીએ અને હવે આ ભાગ 2 ની અંદર આપણે તાપમાનનું માપન વિશેનો અભ્યાસ કરવાનો છે એટલે કે પદાર્થ છે એનું તાપમાન આપણે કઈ રીતે માપવું હવે એ આપણે જોઈ ચૂક્યા કે તાપમાન કોને કહેવાય તો કે પદાર્થનું ગરમ કે ઠંડા હોવાનું જે પ્રમાણભૂત માપન છે એ પ્રમાણભૂત માપનને તાપમાન કહેવામાં આવે છે અને એ તાપમાન માપવા માટેનું જે સાધન છે એ થર્મોમીટર કહેવામાં આવે છે જે આપણે અગાઉ ભાગ 1 ની અંદર શીખી ચૂક્યા છીએ તો હવે આ ભાગ 2 ની અંદર આપણે તાપમાનનું માપન કઈ રીતે કરવું એના વિશેનો અભ્યાસ આપણે કરવાનો છે તો જુઓ મિત્રો કે પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 36 ઉપર તમને ટોપિક 4.2 આપેલો છે કે તાપમાનનું માપન તમે પણ સાથે સાથે પાઠ્યપુસ્તકમાં જોતા રહો તો તમને વધારે અનુકૂળ રહેશે તો જુઓ મિત્રો તાપમાનનું માપન તાપમાનનું માપન જુઓ મિત્રો પાઠ્યપુસ્તકમાં કે તમે થર્મોમીટર જોયું હોય તમે ક્યારે દવાખાને ગયા હોય બીમાર પડ્યા હોય તો તમે ડોક્ટરને બતાવવા માટે જાઓ છો તાવ આવ્યો હોય તો તમે ડોક્ટરને બતાવવા માટે જાઓ બરાબર તો ડોક્ટર શું કરે છે કે તમારા મોની અંદર થર્મોમીટર મૂકે છે અને તમારા શરીરનું તાપમાન માપે છે બરાબર તો તમે થર્મોમીટર તો ઘણી વખત જોઈ ગયો છે બરાબર કે જે ટેમ્પરેચર માપવા માટે જેનો યુઝ કરવામાં આવે છે તો જુઓ કે યાદ કરો કે જ્યારે તમારા કુટુંબમાંથી કોઈને તાવ આવ્યો હોય ત્યારે તેમના શરીરનું તાપમાન માપવા માટે થર્મોમીટર વાપર્યું હોય એટલે ઘણી વખત આપણા પરિવારની અંદર આપણા કુટુંબની અંદર કોઈને તાવ આવ્યો હોય તો ત્યારે એને આપણે શું કરીએ છીએ થર્મોમીટર વડે એનું જે શરીરનું તાપમાન છે આપણે માપતા હોઈએ છીએ કે આટલું તાપમાન છે કે જે તાપમાન માપવા માટે થર્મોમીટર વાપર્યું હોય તો જે થર્મોમીટર વડે આપણા શરીરનું તાપમાન માપવામાં આવે છે એટલે તેને ક્લિનિકલ થર્મોમીટર કહેવામાં આવે છે સમજો કે જે થર્મોમીટર વડે આપણા શરીરનું તાપમાન આપણે માપીએ છીએ એ થર્મોમીટરને કેવું કહેવામાં આવે છે તો કે ક્લિનિકલ થર્મોમીટર કહેવામાં આવે છે અથવા તો એને તબીબી થર્મોમીટર કહેવામાં આવે છે તો આ વ્યાખ્યા તમે યાદ રાખજો મિત્રો કે ક્લિનિકલ થર્મોમીટર એટલે શું અથવા તો તબીબી થર્મોમીટર એટલે શું ક્લિનિકલ થર્મોમીટર કે જે થર્મોમીટર વડે જે થર્મોમીટર વડે આપણા શરીરનું તાપમાન માપવામાં આવે છે તેને ક્લિનિકલ થર્મોમીટર કહીએ જે થર્મોમીટર વડે આપણા શરીરનું તાપમાન માપવામાં આવે એ થર્મોમીટરને કેવું કહેવામાં આવે છે તો કે ક્લિનિકલ થર્મોમીટર કહેવામાં આવે છે આગળ જોઈએ કે ક્લિનિકલ થર્મોમીટર તમારી પાસે જો ન હોય તો તમારા મિત્ર કે પડોશી પાસેથી લઈને જો ક્લિનિકલ થર્મોમીટર તમારી પાસે ન હોય તો તમે તમારા મિત્ર પાસે જો હોય તો એમાંથી તમે પણ જોઈ શકો છો તેને તમારા હાથમાં કાળજીપૂર્વક રાખીને તેનું ધ્યાનથી નિરીક્ષણ કરો હવે શું કરવાનું છે મિત્રો કે થર્મોમીટરને તમારા હાથમાં લઈ અને તમારે તેને તેનું ધ્યાનથી નિરીક્ષણ કરવાનું છે કે જુઓ મિત્રો કે આકૃતિ 4.2 માં
ક્લિનિકલ થર્મોમીટર દર્શાવ્યું છે. આકૃતિ તમે જોશો મિત્રો પાઠ્યપુસ્તકની અંદર તો તમને થોડોક વધારે ખ્યાલ આવશે. તમે સાથે સાથે આકૃતિ જોશો કે જેમાં તમને ક્લિનિકલ થર્મોમીટર દર્શાવેલું છે. સમાન જાડાઈવાળી પાતળી સાંકડી કાચની નળીના એક છેડા પર નળીને અંદરના ભાગે ફૂલેલી બલ્બ જેવી રચના હોય છે. હવે જોઈએ મિત્રો ક્લિનિકલ થર્મોમીટર વિશે. ક્લિનિકલ થર્મોમીટરની રચના અને ક્લિનિકલ થર્મોમીટરની રચના કઈ રીતે હોય છે, એનો એનો અંદરનો જે ભાગ હોય છે એમાં શું આવેલું હોય છે, કે ક્યાં સુધીનું તાપમાન માપી શકે છે, એના વિશેની હવે આપણે માહિતી મેળવી. તેની રચના કઈ રીતે હોય તો કે સમાન જાડાઈવાળી પાતળી કે સાંકડી કાચની નળીના, સમજો મિત્રો, સમાન જાડાઈવાળી પાતળી સાંકળી નળીના એક છેડા પર નળીને અંદરના ભાગે નળીના અંદરના ભાગે ફૂલેલી બલ્બ જેવી રચના હોય છે. કેવી હોય છે? ફૂલેલી બલ્બ જેવી ફૂલેલી બલ્બ જેવી રચના હોય છે. ત્યાર પછી કે આ બલ્બમાં મર્ક્યુરી એટલે કે પારો ભરેલો હોય છે. થર્મોમીટરમાં એટલે ક્લિનિકલ થર્મોમીટર ની અંદર શું ભરેલું હોય છે તો કે મર્ક્યુરી, આપણે એને શું કહીએ છીએ, પારો કહીએ છીએ, એ પારો ભરેલો હોય છે. એટલે એટલે કે એમાં આપણે કીધું છે કે આ બલ્બમાં મર્ક્યુરી ભરેલો હોય છે. મર્ક્યુરી એટલે કે પાન. મર્ક્યુરી ભરેલો હોય છે. આગળ જોઈએ કે બલ્બની બહારના ભાગમાં મર્ક્યુરીનો પાતળો બોરા જેવો ભાગ દેખાય છે. કે બલ્બની જે બહારનો ભાગ છે એ બલ્બની બહારના ભાગમાં મર્ક્યુરીનો પાતળો દોરા જેવો ભાગ દેખાય છે. કે બલ્બની બલ્બની બહારના ભાગમાં મર્ક્યુરીનો પાતળો દોરા જેવો ભાગ દેખાય છે. આગળ જોઈએ કે જો તમને મર્ક્યુરીનો દોરો ન દેખાય તો થર્મોમીટરને બંને હાથમાં પકડીને ધીરે ધીરે દેખાય નહીં ત્યાં સુધી તેને સહેજ ગોળ કહેવું. જો તમને એ પાતળો દોરો ન દેખાતો હોય તો તમારે શું કરવાનું? તો કે જો દોરો ન દેખાય તો તમારે એ થર્મોમીટરને ગોળ ગોળ થોડો ફેરવવાનો છે. ત્યાર પછી વળી થર્મોમીટરની સપાટી પરનું અંકન પણ સ્પષ્ટ નજરે પડશે. જો તમે થર્મોમીટરને ગોળ ગોળ ફેરવશો તો સપાટી ઉપર જે અંકન કરેલું છે તે અંકન તમને સ્પષ્ટપણે જોવા મળશે. તો આ અંકન સેલ્સિયસ માપક્રમમાં હોય છે, જેને અંશ સેલ્સિયસ વડે દર્શાવાય છે. એટલે કે આ જે અંકન છે તે અંકન સેલ્સિયસ સેલ્સિયસ માપક્રમમાં હોય છે, જેને અંશ સેલ્સિયસ વડે દર્શાવાય. તાપમાન મિત્રો હંમેશા અંશ સેલ્સિયસ ની અંદર દર્શાવવામાં આવે છે. આ ખાસ તમે મિત્રો યાદ રાખજો કે ક્લિનિકલ થર્મોમીટર કેટલું તાપમાન માપી શકે છે, એની કેપેસિટી કેટલી છે,
કે આપણે ક્લિનિકલ થર્મોમીટર વડે આપણે તાપમાન માપીએ છીએ, તો એ ક્લિનિકલ થર્મોમીટર ક્યાંથી ક્યાં સુધીનું તાપમાન એ માપી શકે, એટલે કે એની કેપેસિટી કેટલી છે તેના વિશે જોઈએ. તો કે ક્લિનિકલ થર્મોમીટર 35 અંશ સેલ્સિયસ થી 42 અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકે છે. તો સમજો મિત્રો કે ક્લિનિકલ થર્મોમીટર ક્લિનિકલ થર્મોમીટર 35 અંશ સેલ્સિયસ થી 42 અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકે છે. તો આ માહિતી હતી મિત્રો ક્લિનિકલ થર્મોમીટર વિશે. તો આ ભાગમાં આપણે જોયું કે તાપમાનનું માપન કઈ રીતે કરવામાં આવે છે. તો આપણે માહિતી મેળવી કે તાપમાનનું માપન એ ક્લિનિકલ આપણા શરીરનું તાપમાન ક્લિનિકલ થર્મોમીટર વડે માપી શકીએ છીએ. એની રચના કેવી હોય છે મિત્રો, બરાબર છે, એની ક્લિનિકલ થર્મોમીટરની અંદરના ભાગમાં શું આવેલું હોય છે, કે ક્યાંથી ક્યાં સુધીનું તાપમાન માપી શકે છે, તો એના વિશેની માહિતી મિત્રો અત્યારે આપણે મેળવી ચૂક્યા છીએ. તો આ જેટલું બોર્ડવર્ક કરેલું છે ક્લિનિકલ થર્મોમીટર વિશે, બરાબર, તો ક્લિનિકલ થર્મોમીટર વિશેની બધી જ માહિતી તમારે મિત્રો ફરજિયાત હોમવર્કની અંદર લખવાની રહેશે. અને હવે જે આગળની જે પ્રવૃત્તિ આપેલી છે 4.2, તે આપણે આગળ ભાગ 3 ની અંદર અભ્યાસ કરીશું. નમસ્કાર.